નમસ્કાર વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, હું અમૃતા મેડમ, રાધિકા સ્કૂલ કસ્તુરબા ધામ આયોજિત ઘર બેઠા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? ઉનાળુ વેકેશન ગયા પછી અને પહેલાં તમે બધાએ ખૂબ જ મજા કરી. તો આપણે જ્યારે હવે ઉનાળાના વેકેશન પછી સ્ટાન્ડર્ડ ફોર્થમાંથી ફિફ્થમાં આવી રહ્યા છીએ, ત્યારે લિટલ સ્ટેપ 1, 2, 3ની બે એક્ટિવિટી છે એ આપણે કમ્પ્લીટ કરી નાખી છે, જેમાં આપણે જોયું હતું કે આ હેવ અ લિટલ શોપ અને સરસ મજાની સ્ટોરી જે સેકન્ડ એક્ટિવિટીમાં હતી, લીલી બિલ્લી અને ગુલ્લુની. તો ત્યાર પછી છે એ નેક્સ્ટ લિટલ સ્ટેપ આપણું શું છે, તો કે 4, 5, 6. તેમાં શું છે? તો કે તેમાં પણ એક રાઇમ અને એક સ્ટોરી આપેલી છે. તો રાઇમનું નામ એવું છે કે વેર ઇઝ થમ્પકિન, અને સ્ટોરી છે સેકન્ડ એક્ટિવિટીમાં એ ચૂની અબાઉટ છે. તો જ્યારે આપણે ફર્સ્ટ રાઇમ જે સિંગ કરવાની છે વિથ એક્શન સાથે ગાવાની છે અને એક્શન કરતું જવાનું છે, ખૂબ મજા પડશે ને? હા, તમારા માટે એવો જ સરસ મજાનો એક વિડીયો ગોતીને રાખ્યો છે. તો એ વિડીયો જોતા પહેલાં આપણે છે એ થોડોક ઇન્ટ્રોડક્શન છે એ આ રાઇમ વિશે લઈ લઈએ, એટલે પછી તમને વિડીયો જોવાની મજા આવે. તો આ રાઇમમાં છે એનું ટાઇટલ જ એવું છે કે વેર ઇઝ થમ્પકિન. તો આપણને ક્વેશ્ચન થાય કે થમ્પકિન એટલે શું થતું હશે? તો આપણો જે વિડીયો છે એમાં એક સરસ મજાની બાર્બી ડોલ ઢીંગલી ગમે છે ને? હા, તો એ ઢીંગલી છે એ ક્વેશ્ચન કરતી હોય છે કે વેર ઇઝ થમ્પકિન. પછી થમ્પકિન છે એ બોલે છે કે હિયર આઈ એમ, એટલે કે હું તો અહીંયા છું. એટલે પાછી જે ડોલ છે એ ક્વેશ્ચન કરે છે કે હાઉ આર યુ ટુડે સર, કેમ છો? એટલે વળી પાછો થમ્પકિન છે આન્સર કરે છે કે હું મજામાં છું. તો છે આ રાઇમ છે કઈ રીતે ગાવાની છે, કઈ રીતે એક્શન કરવાની છે એ જોવાની આપણને ખૂબ મજા પડશે. પછી આ રાઇમમાં એવા વર્ડ આપેલા છે કે ભાઈ થમ્પકિન, રિંગમેન, ટોલમેન, પિંકી, પોઇન્ટર. તો એમ થાય કે આ બધું શું હશે? તો જે બાર્બી ડોલ છે એ જ્યારે એમ પૂછે છે કે વેર ઇઝ થમ્પકિન, થમ્પકિન મતલબ કે અંગૂઠો, હા આ અંગૂઠો. તો પછી અંગૂઠાને પૂછે છે કે કેમ છે, ત્યારે આ અંગૂઠો બોલીને જવાબ આપે છે કે હું મજામાં છું, જે તમને આગળ વિડીયોમાં દેખાશે કે ડોલ કઈ રીતે ક્વેશ્ચન કરે છે અને થમ્પકિન કઈ રીતે આન્સર આપે છે. એવી જ રીતે છે આખા હેન્ડની એક્ટિવિટી આપી છે. આ છે થમ્પકિન છે, એના પછી પોઇન્ટરના એબાઉટ વાત કરે, આ પોઇન્ટર છે. પછી આ ટોલમેન, જુઓ આ આંગળી બધાથી મોટી દેખાય છે ને, તો આ ટોલમેન છે. પછી છે રિંગમેન, આ જે રિંગમેન છે, અને રિંગમેન શું કામ કીધું છે? કારણ કે અહીંયા આ ફિંગરમાં આપણે આ રિંગ પહેરીએ છીએ. પછી છે આ પિંકી, તો આ બધી આંગળીઓ અને ડોલ બંને કઈ રીતે વાત કરે છે એ વિડીયો જોઈએ અને જોતા જોતા એક્શન કરીએ, ખૂબ મજા આવશે. તો ચાલો જોઈએ સરસ મજાનો વિડીયો. Where is point?
છે એ ફર્સ્ટ એક્ટિવિટી જોઈ લીધી છે. તમે બધાએ ખૂબ સરસ રીતે જે છે એ વેર ઇઝ થમ્પકિન સમજી લીધું અને એની એક્શન પણ કરી લીધી. હવે જ્યારે આપણે સેકન્ડ એક્ટિવિટી શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં સ્ટોરી છે આઈ લવ યુ ચુન્ની. હા, હવે આ સ્ટોરી છે એ આપણે અગાઉ કરતા હતા એવી જ રીતે એક લાઇન અંગ્રેજીમાં આવશે અને એક લાઇન ગુજરાતીમાં. પરંતુ હા, જો તમને આમાં અમુક લાઇન ન સમજાય તો તમારે શું કરવાનું છે તો કે એ લાઇન અથવા એ વર્ડ છે એ બુકમાં રાઇટ કરી નાખવાનો છે. પણ આ માટે છે તમારે બુક અને પેન સાથે રાખીને બેસવું પડશે. હા, ન સમજાય એટલે તરત રાઇટ કરી લેજો અને પછી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તો આપણે આ સ્ટોરી સ્ટાર્ટ કરીએ એ પહેલાં છે આ સ્ટોરી શેના એબાઉટ છે એ શોર્ટમાં જાણી લઈએ. આઈ લવ યુ ચુન્ની. આમાં જે ચુન્ની છે એક બિલાડી છે. હા, ખાસ યાદ રાખવાનું છે જ્યારે સેન્ટેન્સમાં ચુન્ની યુઝ થયું હોય તો એ છે એ પોએટ આપણને કોની વાત કરતા હોય છે, બિલાડીની. અને એની જ ફ્રેન્ડ મુન્ની. મુન્ની એક ગર્લ છે, આ બંને ફ્રેન્ડ છે. હવે એનો જે રોજનો ક્રમ છે, આખો દિવસે શું કરે છે, એના એબાઉટ છે આ સ્ટોરી છે. તો સ્ટોરીમાં એવું છે કે ચુન્ની અને મુન્ની છે એ બંને શું કરે છે તો કે સવારે જ્યારે ઊઠે છે ત્યારે મુન્ની શું કરે છે તો કે બ્રશ કરે છે અને નાહી છે. પરંતુ ચુન્ની તો કે નાહી છે. કેમ? કારણ કે ચુન્ની તો બિલાડી છે એટલે ઓબ્વિયસલી બિલાડી તો કંઈ બ્રશ કરતી નથી. પછી છે એ બંને છે પ્રાર્થના કરવા. હા, જ્યારે મુન્નીની ફૂલ ફેમિલી પ્રાર્થના કરતી હોય છે ત્યારે જે ચુન્ની છે બિલાડી એ પણ આંખ બંધ કરીને હાથ જોડીને ઊભી રહે છે અને એની ફેમિલી સાથે છે એ ગોળને પ્રાર્થના કરે છે. પછી છે એ સ્કૂલે જતાં પહેલાં બ્રેકફાસ્ટ કરે છે. તો કે બ્રેકફાસ્ટમાં શું છે, જો એ મુન્ની છે એ દૂધ પીવે છે અને બ્રેકફાસ્ટ કરે છે. જો મુન્ની ચા નથી પીતી હો. અને હા, ચુન્ની છે એ તો એના સ્પેશિયલ વાટકામાં છે એ ખાલી દૂધ પીવે છે. પછી 10 વાગે જ્યારે મુન્નીનો જવાનો સમય થઈ જાય છે ત્યારે 10 વાગે સ્કૂલે જતી રહે છે. અને જે બિલાડી છે ચુન્ની એનો આખો સમય છે મુન્નીના મમ્મી સાથે પસાર કરે છે. પછી જ્યારે 5 વાગે છે એ મુન્નીનો શાળાએથી આવવાનો સમય થઈ જાય છે. જ્યારે શાળાએથી આવવાની હોય છે ને ત્યારે ચુન્ની બિલાડી એની રાહ જોઈને ઊભી રહે છે અને જેવી મુન્ની એન્ટર થાય છે એવી જ તે છે એને હગ કરી લે છે અને મુન્ની પણ તરત ચુન્નીને કંઈક ખાવા માટે આપે છે. ત્યાર પછી જે છે એ મુન્ની એના ફ્રેન્ડ સાથે એના ફ્રેન્ડ છે એના ઘરે આવે છે અને પછી એ લોકો ગાર્ડનમાં રમવા જાય છે. અને આ મુન્નીના જે ફ્રેન્ડ છે એને પણ એની આ જે ચુન્ની છે બિલાડી એ ખૂબ જ ગમે છે. પછી એ લોકો થોડી વાર બોલથી રમે છે, પછી પાછા મુન્નીના ઘરે આવી અને હાઈડ એન્ડ સીક રમતા હોય છે. પછી છે એ જ્યારે સાંજ થવા આવે છે ત્યારે સાંજે એ લોકો સાથે ડિનર કરી લે. પછી જે છે એ મુન્ની થોડી વાર ટીવી જોવે છે, સ્ટોરી બુક વાંચે છે, ત્યારે છે ચુન્ની એ મ્યુઝિક છે એન્જોય કરતી હોય છે. પછી એ લોકોનો સૂવાનો સમય થઈ જાય છે ત્યારે 10 વાગે છે એ મુન્ની એના બેડ પર સૂઈ જાય છે. પણ ચુન્ની છે બિલાડી એને મુન્ની વગર ક્યાંય ગમતું નથી એટલે છે થોડીક વાર એના બેડ ઉપર કૂદકા મારે છે. અને પછી થોડી વારમાં એના પપ્પા આવે છે મુન્નીના અને ચુન્ની એના સ્પેશિયલ બેડમાં સૂડાવી દે છે. તો આ રીતની છે કંઈક સ્ટોરી છે ચુન્ની અને મુન્નીની. પણ આપણે વધુ સારી રીતે સમજવું છે માટે આપણે એની એક એક લાઇન વર્ડ ટુ વર્ડ ગુજરાતીમાં છે જોતા જઈશું. તો આ હતી ચુન્ની અને મુન્નીની સ્ટોરી. અને વધુ સારી રીતે સમજવા માટે આપણે આગળનો વિડીયો જોવાનો છે. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની અને ચુન્ની બહેનપણીઓ છે. ધે લિવ ટુગેધર. તેઓ સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની ચુન્નીને ચાહે છે અને ચુન્ની મુન્નીને ચાહે છે. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે તેના નાના પલંગમાંથી બહાર આવે છે. દેન શી વેક્સ અપ મુન્ની ટુ. પછી
તે મુન્નીને પણ જગાડે છે. એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. રોજ મુન્ની તેના દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની તેના દાંત સાફ કરતી નથી. શી ટેક્સ બાથ ઇન અ ટબ. તે ટબમાં સ્નાન કરે છે. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈઝ એન્ડ જોઇન્સ ધેમ. ચુન્ની પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાય છે. મુન્નીઝ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુન્નીની માતા તેમના માટે નાસ્તો તૈયાર કરે છે. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. શી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. મુન્ની ચા પીતી નથી. તે નાસ્તા સાથે દૂધનો એક પ્યાલો લે છે. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બોલ. ચુન્ની તેના વાટકામાંથી દૂધ પીએ છે. એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ. 10 વાગે મુન્ની શાળાએ જાય છે. સો ચુન્ની ઇઝ અલોન. એટલે ચુન્ની એકલી છે. She spends the whole day with Munni's mother. તે મુન્નીની માતા સાથે આખો દિવસ પસાર કરે છે. At 5 o'clock, ચુન્ની waits for her friend at the doorstep. 5 વાગે ચુન્ની તેની બહેનપણી માટે બારણાના પગથિયા પાસે રાહ જુએ છે. When Munni comes, she runs towards her. જ્યારે મુન્ની આવે છે ત્યારે તે તેની તરફ દોડે છે. મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર. મુન્ની તેને ઉપાડી લે છે અને તેને ભેટે છે. ધેન શી ગિવ્સ હર સમથિંગ ટુ ઈટ. પછી તે તેને કંઈક ખાવા આપે છે. એટ 5:30 મુન્નીઝ ફ્રેન્ડ્સ રિહાના ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. 5:30 વાગે મુન્નીના મિત્રો રેહાના ડેવિડ અને આશા તેના ઘરે આવે છે. દે ઓલ લાઈક ચુન્ની. તેઓ બધાને ચુન્ની ગમે છે. દે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં દડા સાથે રમે છે. Sometimes they play hide and seek in the house. ક્યારેક તેઓ ઘરમાં સંતા કુકડી રમે છે. After dinner, Munni does her homework and reads a story book. રાતના ભોજન પછી મુન્ની તેનું ઘરકામ કરે છે અને વાર્તાનું પુસ્તક વાંચે છે. ચુન્ની sits beside her. ચુન્ની તેની બાજુમાં બેસે છે. Sometimes Munni watches TV or plays on her small keyboard. ક્યારેક મુન્ની ટીવી જુએ છે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ચુન્ની enjoys the music. ચુન્ની સંગીત માણે છે. At 10 o'clock, Munni goes to bed. 10 વાગે મુન્ની સૂઈ જાય છે. ચુન્ની does not like to sleep alone. ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. શી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ. તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ મુન્નીઝ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. થોડી વાર પછી મુન્નીના પપ્પા ચુન્નીને તેના ખાસ પલંગમાં મૂકે છે. આપણે આવી જ અવનવી એક્ટિવિટી સાથે મળતા રહેશું. તો આવી અવનવી એક્ટિવિટી તમને ક્યાંથી મળશે? આપણા વિડીયોમાંથી. તો આ માટે છે એ આપણી આ ચેનલને છે એ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.